ઓફ વડોદરા. ડભોઈ રેલવે કોલોની વિસ્તારમાં ગટરના ઉભરાતા ગંદા પાણી અને વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતો હોવાને લઈને જેને પરિણામે 1.5 કિલોમીટરના રોડ રસ્તા ઉપર પાણી પાણી જ જોવા મળી રહ્યું છે. ડભોઈ નગરપાલિકા વોર્ડ નંબર 2 વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા રહેલી છે, પણ તેનું કોઈ નિરાકરણ આવતું નથી. લોકો ડભોઈ નગરપાલિકા વહીવટીતંત્રને વારંવાર રજૂઆત કરી રહ્યા છે, તેમ છતાં પણ તેનો કોઈ નિકાલ આવતો નથી, જેને લઈને આ વિસ્તારના લોકોએ મીડિયા સમક્ષ તેમનો રોષ ઠાલવ્યો હતો. આ વિસ્તારમાં ગટર અને વરસાદી પાણીને કારણે મચ્છરોનો પણ એટલો જ ત્રાસ વધી ગયો છે. ઝાડા ઉલટીના કેસોમાં પણ આ વિસ્તારમાં વધારો નોંધાઈ રહ્યો છે. તંત્રની બેદરકારીને કારણે પ્રજાની ગંદકીને કારણે ભોગ બનવો પડે છે. નાની નાની સમસ્યામાં પણ ડભોઈ નગરપાલિકા નિષ્ફળ ગયું હોય તેવી પ્રજામાં બૂમ પડી રહી છે. વોર્ડ નંબર 2 છે, અહીંયા આગળ આ નગરપાલિકાની જગ્યા હદ આવે છે. અહીંયા આગળ ગુલબીચાલી અને દેશિયાળ અને રેલવે કોલોની તથા વાડીયો વિસ્તાર, આ રસ્તો એક જ છે જવા માટે ભેગા. અને અહીંયા આગળ ઘણા સમયથી પાણી ઉભરાય છે, એનો કોઈ નિરાકરણ લાતો નથી. બે ત્રણ વાર રજૂઆત કરી છે અને આ દેશ ગુલબીચાલીના ટાંકે આ લોકો આજુબાજુના અમારા ઘરો આવેલા છે. અહીંથી કોઈ બી વાહન જાય એટલે સીધું પાણી ઘરોની અંદર આવે છે. અને બાળકોને બધાને આ જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો છે નથી જવા માટે. વારંવાર રજૂઆત કરી છે, બિરન સાને બી રજૂઆત કરેલી છે, છતાં બી કોઈ નિરાકરણ લાવે. ગાડીઓ અહીં મોકલે છે, નગરપાલિકાની આવે છે અને ખાલી ખાલી ટ્રેક્ટર ઊભું રાખીને કુંડી ખોલીને જતું રહે છે, પણ સફાઈનો કોઈ ઈલાજ કરતો નહીં. આજે દરેક વ્યક્તિ બીમાર થાય છે. અહીંથી વડીલો હોય કે બાળકો સ્કૂલે જતા હોય તો આટલા આટલા પાણીમાં પડીને જવું પડે છે. વરસાદ તો કાંડો બંધ થઈ ગયો, પણ 4-5 મહિનાથી આ પરિસ્થિતિ છે. આજે ગટરો બધી ખરાબ ઉભરાઈ છે અને અંદર જીવાટ બી પડી ગઈ છે. અને આ ઘરોની અંદર જે કોઈ બી ગાડી જાય, ફોર વ્હીલ કે બાઇક, સીધું ઘરોમાં પાણી ભરાય છે. અને અમારા આજે બાળકોને અને કોઈ એનો નિરાકરણ લાવતું નથી નગરપાલિકામાં રજૂ કરવાથી બી.